38મી અને 39મી ગાથા બંને ગાથા યુદ્ધની અંદર વિજય મેળવવા માટેની છે. યુદ્ધની અંદર વિજય મળે એટલે એ જમાનાની અંદર જે યુદ્ધો થતા એની અંદર હાથી હોય, ઘોડા હોય, સુભટો હોય, શસ્ત્રોથી સજાયેલા હોય, સજ્જ હોય, સિંહનાદ કરતા હોય, રણભેરી વાગતી હોય અને એવા મોટા મોટા યુદ્ધો થતા. અત્યારના સમયની અંદર રોજિંદા જીવનની અંદર જેને બીજાની સાથે અથવા તો પોતાના જ ઘરની અંદર કંકાસ, ઘરની અંદર ચાર જણા રહેતા હોય પણ ચારે જણની દિશા અલગ અલગ હોય, એક જણ પૂર્વમાં જાય, એક જણ પશ્ચિમમાં જાય, એક જણ ઉત્તરમાં જાય, કે સાહેબ ઘર બહુ મોટું છે, ચાર જ માણસો છે પણ ચારેની દિશા અલગ અલગ છે, એટલે ઘરની અંદર ઝઘડા થાય. હું જો કઈક બોલું ને તો મારો છોકરો તૂટી પડે, અને જો મારી વાઈફ એમ બોલે તો પેલી બહુ તૂટી પડે. કે આ પ્રમાણે ઘરની અંદર પણ જે ઝઘડા થાય, શેરી યુદ્ધ થાય, સોસાયટીની અંદર પણ કઈક બોલે ને એટલે કે ભાઈ તમે રહેવા દો, હવે તમે ના બોલશો. તો આ ઝઘડાઓને મીટાવવા માટેની આ ગાથા છે. આવા રોજિંદા જીવનમાં થતા ઝઘડા, શેરી યુદ્ધ અને મોટા મોટા મહાસંગ્રામ એની અંદર થતા યુદ્ધોને ટાળવા માટેની આ બે ગાથા, વલગત તુરંગ ગગજ ગર જીત ભીમનાદ, 38મી ગાથા અને 39મી ગાથા, એ બંને ગાથાઓનો પ્રભાવિત છે. હવે એ કહે છે આ ગાથાની અંદર કે પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ એ બંને પરમાત્માના કલ્યાણકો જ્યાં થયા છે અને એ પરમાત્મા જે ભૂમિ ઉપર વિચર્યા છે એ ભૂમિ છે મથુરા નગરી, અને એ મથુરા નગરીનો જે રાજા છે ચંદ્રકેતુ, એ મથુરા નગરીનો રાજા ચંદ્રકેતુ અને એનો નાનો ભાઈ ગુણવર્મા, એ બંને ભાઈઓ વચ્ચે એટલો બધો પ્રેમ છે, રામ લક્ષ્મણની જોડી છે, પણ એ બંને વચ્ચેની જોડીની અંદર આડખીલી રૂપ, એટલે જે મોટા ભાઈની જે પત્ની છે, એ મોટા ભાઈની પત્ની એ આડખીલી રૂપ બને છે. શાંત સુધારસ ગ્રંથની અંદર લખ્યું છે કે પર પ્રવિષ્ટ કુરુતે વિનાશમ, પર પ્રવિષ્ટ કુરુતે વિનાશમ. તમારા ઘરની અંદર જો કોઈ બહારનો માણસ પ્રવેશ કરી જાય કે બીજું કોઈ તત્વ તમારા ઘરની અંદર આવે એટલે એ ઘરનો નાશ થઈ જાય. પર પ્રવિષ્ટ કુરુતે વિનાશમ, પેલી બહારથી આવેલી આ ભાઈ, એને આ મોટા ભાઈ છે, રાજ્ય ગાદી સંભાળે છે, એને કહે છે કે તમારો નાનો ભાઈ છે ને એ તમારા સમોવડીઓ છે, તમારા જેટલું સામર્થ્ય ધરાવે છે, કાલે ઉઠીને અડધું રાજ્ય માગશે તો તમારે આલી દેવું પડશે, એના કરતા એનો નિકાલ કરી નાખો, એનો નિકાલ કરી નાખો જેથી સંપૂર્ણ રાજ્ય આપણું જ રહે. પેલો મોટો ભાઈ કહે છે કે અમારી વચ્ચે જે પ્રેમ છે એ પ્રેમને તોડી, અને કે જો મારે વૈમનસ્ય ઉભું કરવો એ મને ઉચિત લાગતો નથી, એ પ્રમાણે જવાબ આપે છે. પણ રોજ હવાર પડે કેરોસીનનો ડબ્બો છાંટે, શું કરે, રોજ હવાર પડે તેલનો ડબ્બો છાંટે એટલે અગ્નિની અંદર ભડકાવવાનું કામ કરે કે તમે તમારા છોકરાને પછી શું આપશો, કહો તમે પછી તમારા છોકરાને શું આપશો, જો આ તમારો સમોવડીઓ છે, તમારા જેવું પરાક્રમ અને સામર્થ્ય છે અને એ આ લઈ લેશે તો તમારા છોકરાને તમે શું આપશો. એટલે તમે કઈક એનો રસ્તો કરો. હવે એ દિવસે જેમ કહેવાય ને કે માણસ બહુ સજ્જન હોય, વિચારી પણ ના શકે, પણ જેમ પેલા રાવણ મહારાજાને કાળ ચોકડીઓ આવી ગયું અને એ કાળ ચોકડીએ નિર્ણય લઈ લીધો કે મારે સીતાનું હરણ કરવું છે અને આખી સોનાની લંકા બળીને ભસ્મ કરી નાખી, માણસ બધું સારું, આખી સોનાની થાળી અને એમાં લોખંડની મેં, એટલે એક દાડો મગજ છટક્યો કે મારો નાનો ભાઈ છે ને એ શાંતિથી બેઠો છે રાજમાં, એને કીધું ભાઈ તારો દેશ નિકાલ કરું છું, રાજ્યમાંથી નિકાલ કરું છું, શું રાજ્યમાંથી તારો નિકાલ કરું છું, તું તારા એરિયા છોડીને જતો રહે ભાઈ, એના ભાઈને કહી દીધો. નાનો ભાઈ પણ સજ્જન છે, સત્પુરુષોની અંદર હંમેશા વિનય હોય છે, જેમ ફળવાળા વૃક્ષો નમે છે સજ્જન પુરુષો વિનયથી નમે છે,
કાલે કીધું હતું કે મૂર્ખ માણસો અને લાકડું બે નમતા નથી, એ કોઈની સેવાય કરતા નથી. આ ભાઈ તો એવો હતો કે મોટા ભાઈની સેવાય કરતો હતો, છતાં પણ ભાઈએ આજ્ઞા કરી કે તું છોડીને જતો રહે, એટલે એના ભાઈનું વચન સહર્ષ સ્વીકાર કરી લીધો. વર્ષા ઋતુ ચાલતી હતી, ચોમાસાની અંદર કીધું તું છોડીને જતો રહે, પણ ક્યાં જવું, મારે રહેવાનું ક્યાં, ખાવાનું ક્યાં, કશું જ પૂછવાની જરૂર નથી. ભાગ્યમ ફરતે સર્વત્ર, જ્યાં રામ જાય ને ત્યાં અયોધ્યાનું નિર્માણ થઈ જાય. ભાગ્યમ ફરતે સર્વત્ર, કે મારું ભાગ્ય મને જ્યાં લઈ જાય છે ત્યાં મારે જવાનું છે. કાલે કન્યા આપતા પહેલા સાત વસ્તુ જોવાની તમે લખી લીધી, આ બધું જોયા પછી પણ કંઈક એની અંદર એવી ઘટના બની તો શું વિચારવાનું, કે પછી એ કન્યાનું ભાગ્ય શું. આ બધી જ વસ્તુ માતા પિતાએ અંકિત કરી લીધી, એ જોઈને કન્યા આપી, અને છતાં કંઈક થયું તો એ વખતે સમજવાનું કે કન્યાનું ભાગ્ય નસીબ. તમે તમારી જવાબદારી પરિપૂર્ણ કરી. આ ભાઈ પણ મારું ભાગ્ય મને લઈ જાય છે એટલે એમ વિચાર કરતા કરતા એને જંગલની વાત લીધી કે મેં રાજ્ય નિકાલ કર્યો છે, એટલે રાજ્ય નિકાલ કરવાથી એને બીજાને ત્યાં ગયો, જંગલની વાત લીધી, અને ત્યાં એ ગુફા હતું, પથ્થરો હતા અને ફળ ફૂલ ચારે બાજુ ઉગેલા હતા, એ ત્યાં ગુફાની અંદર એને વસવાટ કર્યો અને ફળ ફૂલ ખાઈ અને પોતાનો જીવન ગુજારો કરે છે. આમને આમ ચાર છ મહિના વીતી જાય છે, પણ ચાર છ મહિના દરમિયાન એના ચિત્તની અંદર જે સમતારૂપી વેલડી છે એ સમતારૂપી વેલડીનો એ વિકાસ કરે છે. અને ભક્તામણની આ ગાથા છે 38મી અને 39મી ગાથા, એનું નિત્ય સ્મરણ કરે છે. જ્યાં ચાર મહિના થયા ચક્રેશ્વરી માતાજી પ્રગટ થયા કે વત્સ તારે શું જોઈએ છે, હવે એને શું જોઈએ છે, એને શું જોઈએ છે, મને રાજ્ય જોઈએ છે, હવે શું જોઈએ છે, મને રાજ્ય જોઈએ છે. ચક્રેશ્વરી માતાજીએ વરદાન આપ્યું કે તને રાજ્ય પણ મળી જશે. ઋષિ મંડળની ગાથામાં એ પણ લખ્યું છે, રાજ્ય ભ્રષ્ટા નિજમ રાજ્યમ, પદ ભ્રષ્ટા નિજમ પદમ, લક્ષ્મી ભ્રષ્ટા નિજામ લક્ષ્મી, પ્રાપ્નુવંતી ન સંશય. તમે આ રીમકાર મા વિદ્યા એની અંદર રહેલા 24 તીર્થંકર પ્રમાણમાં, લોકસની અંદર રહેલા 24 તીર્થંકર પ્રમાણમાં એનું સ્મરણ તમે કરો છો, આ ભક્તામણની અંદર રહેલા પંચ પરમેશ્વરી ભગવંતનું સ્મરણ તમે કરો છો, એના અધિપતિ આદિનાથ પરમાત્માનું તમે સ્મરણ કરો છો, અને એ સ્મરણ જ્વલંત શ્રદ્ધાપૂર્વક, મરી ગયેલી શ્રદ્ધા નહીં, કેવી જળહળતી શ્રદ્ધાપૂર્વક, અને શ્રદ્ધા પણ મર્યાદિત નહીં, અનંત શ્રદ્ધા. કેટલી અનંત શ્રદ્ધા, કે માત્ર રાજ્ય મળી જાય એટલું જ નહીં, એ પછી પણ જે મળવાનું હોય બધું મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે, સુખોની પરંપરા. એક સુખ નહીં, બે સુખ નહીં, ત્રણ સુખ નહીં, કેમ કે આપણે તો રોજ સવાર પડે જરૂર પડે, એનું લિસ્ટ બનાવવા જઈએ તો ચોપડો ભરાઈ જાય શું. હા, પણ જે જોઈએ તો બધું સુખોની પરંપરા મળી જાય. એટલે આ બેઠો બેઠો ગુફાની અંદર બીજું કઈ કરવાનું તો છે નહીં, ત્યાં ભાઈ હતા તો ભાઈની સેવા કરતો હતો, ભાઈને મદદ કરતો હતો રાજ્યના કાજ સંભાળવામાં ચલાવવામાં. હવે અહીંયા બરોબર એને ધૂણી દખાવી, લગ્ન લગાવી, ચક્રેશ્વરી માતાજી પ્રસન્ન થયા, પ્રગટ થયા અને કીધું કે મને રાજ્ય જોઈએ છે. ચક્રેશ્વરી માતાએ વરદાન આપ્યું કે તારી ભાવના પરિપૂર્ણ થશે, તારી ભાવના પરિપૂર્ણ થશે. હવે જંગલમાં રહેનારો માણસ અને એને રાજ્ય જોઈએ છે, એની પાસે બીજું કઈ છે નહીં, રાજા હોય એટલે તલવાર તો હોય, જે વેપારીઓ પાકી પણ ગજવામાં, એટલે માત્ર તલવાર હોય બીજું કઈ હોય નહીં એની પાસે. હવે એમ કરતા કરતા બીજા છ મહિના વ્યતીત થયા, એટલે શિયાળાની મોસમ અહીં સમય થયો, અને શત્રુ રાજાએ એટલે ચંદ્રકેતુ ઉપર ગ્યાન મોકલ્યો કે તમે મારી સાથે યુદ્ધ કરો, નહીં તો તમારું રાજ્ય મને સરેન્ડર કરી દો, સમર્પણ કરી દો. પણ ચંદ્રકેતુ પોતાનો લડાઈ લડવા માટે થઈ અને નીકળે છે. આ ભાઈની જ્યાં ગુફા છે ને એની નજીકની અંદર એના સૈન્યનો પડાવ આવે છે, એટલે સાંજના સમયે એ ફરવા માટે નીકળે છે.
અને ગુફાના દરવાજા પાસે પથ્થર ઉપર બેસે અને ભક્તામણની ગાથા ગણતો હોય છે. એનો ભાઈ એને જુએ છે કે મારો ખરો શત્રુ તો કે અહીંયા છે, કે હું શત્રુ ઉપર ચડાઈ કરવા માટે જઉં છું, પણ કે મારો ખરો શત્રુ તો અહીંયા છે. કે તુરત જ પોતાની છાવણીની અંદર આવ્યો, સેનાપતિને બોલાવ્યા કે સામે જે પેલા ચટ્ટાનો પથ્થરો દેખાય છે, પેલી ગુફા દેખાય છે ને, એને અગન ગોળાથી આખી ઉડાવી દો ગુફાને. હવે પેલા સૈનિકો તો અમલ કરવા માટે તૈયાર થઈ ગયા, ચારે બાજુ અગન ગોળા વરસાવાના, અને આ બાજુ પેલો ગુફાની અંદર બેઠો છે, ભક્તામણની ગાથા ગણી રહ્યો છે. 38મી અને 39મી ગાથા એ ગણી રહ્યો છે. આ બાજુ અગન ગોળા વરસે છે, તો અચાનક અવાજ આવે છે, ધડાકા થાય છે, કોઈ કોણ છે, અવાજ શેનો આવે છે? તરત જ નજર આપણી બાર તરફ, દરવાજા તરફ જાય. બાર રોડ ઉપર, અહીંયા હાઈવે રોડ નજીક છે, હાઈવે ઉપર ક્યાંક ધડાકો થાય તો આપણને થાય કે શું થયું હશે, ભાઈ કઈ ધડાકો થયો હશે, કઈ ઠોકાઈ ગઈ હશે ગાડી, શું થયું હશે? એટલે ઉત્સુકતાથી જોવા માટે બહાર નીકળ્યો, અને પેલા સૈનિકોને જોયા તો સૈનિકો તો ઓળખી ગયો કે આ તો મારા ભાઈની સેનામાં જે હતા એ સૈનિકો છે આ તો બધા. એટલે સૈનિકોને ઓળખી ગયો. એટલે હવે શું કરો કે ભક્તામણનું સ્મરણ કરતા કરતા હાથમાં લીધી તલવાર લઈને બહાર નીકળ્યો. જેટલા સૈનિકો ઉભા થયા બધાને દમરોળી નાખ્યા, કેમ કે આ તલવારની ધાર ઉપર ચક્રેશ્વરી માતાજી આવી ગયા છે. કોણ આવી ગયા છે? ચક્રેશ્વરી માતાજી આવી ગયા છે. આ બાજુ પેલો મોટો ભાઈ વિચાર કરે છે કે મારા સૈનિકોનો સમાચાર આવ્યા કેમ નથી હજુ સુધી, કે આ ગુફાને ઉડાવી દીધી છે. એટલે જોવા માટે જાતે આવે છે અને સામો જાય છે. એમનો તલવાર હાથની અંદર લઈને ઉભો છે. સામે આવે છે મોટા ભાઈ છે, હું નાનો ભાઈ છું. નાના ભાઈએ તલવારને નીચે મૂકી દીધી. મોટા ભાઈ આવે છે સામે જઈ અને એના પગની અંદર, ચરણની અંદર પડી અને નમસ્કાર કરે છે કે ભાઈ મેં તમારો અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. મેં તમારો અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. કારણ કે ફળવાળા જે વૃક્ષો હોય છે એ નમી જાય છે. ફળવાળા વૃક્ષો નમી જાય છે. જે ડાંગર ખેતરની અંદર ડાંગર ઉત્પન્ન થાય છે, શાલી આવી જાય છે, એટલે એ પણ છોડો નીચે લચી પડે છે. આંબા ઉપર કેરી આવે છે, આંબો પણ નમી જાય છે, લચી જાય છે. ફળવાળા વૃક્ષો નમી જાય છે. એટલે કે ભાઈ મને માફ કરી દો, મેં આપનો અપરાધ કર્યો છે. ત્યારે પેલો મોટો ભાઈ ચંદ્રકેતુ વિચાર કરે છે કે ખરેખર આ ગુણવર્મા મારો નાનો ભાઈ, એ ખરેખર પિતાની ગેરહાજરીની અંદર મોટો ભાઈ પિતા તુલ્ય છે. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે પિતાની ગેરહાજરીમાં મોટો ભાઈ પિતા તુલ્ય છે. તમારા જો મોટા ભાઈ હોય તો તમારે પિતાની ગેરહાજરીની અંદર મોટા ભાઈના કાને વાત નાખવાની કે ભાઈ અમે આ વિવાહમાં કરવા માટે જઈએ છીએ, અમે આ પ્રમાણે નવું ઘર લેવા માટે જઈએ છીએ, મારે આ કાર્ય કરવું છે. એ પિતાની ગેરહાજરીમાં મોટો ભાઈ એ પિતા તુલ્ય છે, અને એના કાને વાત નાખશો તો એના અંતરના ઉદ્ગાર મળશે. કેમ કે સંસારની અંદર પત્ની મળશે, પુત્ર મળશે, પણ સગા ભાઈ સહોદર એક જ માતાના ઉદરમાંથી પ્રગટ થયેલા, જેની અંદર એક જ ડીએનએ છે, એવો સગા ભાઈ એ મળવા બહુ દુર્લભ છે. અને છતાં પણ આજે કેટલાય ઘરો એવા છે કે સાહેબ અમારે તો બોલવા વ્યવહાર નથી, અમારે બોલવા વ્યવહાર નથી. કેટલા વર્ષોથી ખમત ખામણા કરો છો? આડા 12 દિવસ બાકી રહ્યા છે, હવે બુધવારથી પજુષણ, આડા 12 દિવસ રહ્યા છે. તમારા જીવનની અંદર જે બનેલી ઘટના હોય ને એને યાદ કરો તમે, કે તમે તમારા ભાઈને પગે છેલ્લે ક્યારે લાગ્યા હતા? પગે લાગવા ગયા હતા? ક્યાંય વાત નીકળે ને તો અરે ભાઈ સાહેબ તોબા. શું પગે લાગવાના બે પ્રકાર છે? શું જે આમે પગે લગાય અને આમે પગે લગાય. શું જે વિનયથી પગે લાગે ને એ અહીંયા પાસે હાથ રાખે. ક્યાં રાખે? અહીંયા પાસે હાથ રાખે. અને જે વિનય વગર અવિનય બનીને અને જૂની ઘટનાઓનો દ્વેષ હૈયાની અંદર ભરી અને જે પગે લાગે છે ને એ અહીંયા છે ને આ માથા ઉપર હાથ રાખે છે. ભાઈ વાત કરવા જેવી નથી કે શું
એમ કરે અને પોતાનો જે ઉકાળો હોય ને અંદરથી એ બધો કાઢે. પેલો ભાઈ એને પણ આંકડા ખૂણા ભીના થઈ ગયા કે મેં એને દેશ નિકાલ કર્યો પત્નીના વચનથી આવીને, એને જંગલની અંદર કેવી રીતે એને આ દિવસો કાઢ્યા હશે એનો મેં વિચાર કર્યો ખરો કોઈ દિવસ. અત્યારે એની ગુફાને ઉડાડી દેવા માટે અગનગોળા વરસાવ્યા અને છતાં પણ એના હૈયાની અંદર પ્રેમના પુષ્પો કેવા પમરાટ કરી રહ્યા છે, કેવા ખીલી રહ્યા છે. એને પોતાના ભાઈને લીધો, ઊંચો કર્યો, છાતી સરસો એને લીધો કે ભાઈ અપરાધ તો મારો છે કે તારો કોઈ અપરાધ નથી એમ કરી અને પોતે એને ભેટે છે. સેનાપતિને બોલાવે છે કે સેનાપતિજી આ ઘટનાથી મને વૈરાગ્ય આવી ગયો છે. વૈરાગ્ય આવી ગયો છે એટલે કે હવે મારે આ રાજ્ય નથી જોયું, મારે આ રાજ્ય મારા ભાઈને આપી દેવું છે, આ ગુણવર્માને આપી દેવું છે. કોને આપવું છે આ રાજ્ય? મારે ગુણવર્માને આપી દેવું છે. સેનાપતિ સાથે ચર્ચા વિચારના વિમર્શ કર્યો અને નક્કી કર્યો પોતાના મોટા ભાઈએ જેને દેશ નિકાલ કર્યો હતો એ જ ભાઈ પોતાની મેળે જ પોતાનો મુગટ ઉતારી અને નાના ભાઈના મસ્તક ઉપર મૂકે છે, એનો રાજ્યાભિષેક કરે છે. ચક્રેશ્વરી માતાનું જે વરદાન હતું ને એ સાર્થક અને સફળ થયું. ખ્યાલ આવ્યો? કઈ માગવાની જરૂર નથી, માત્ર ભક્તામરનું સરણું જે જોઈએ છે તે બધું જ આપી દે છે. ભાર્યાથી લબ્ધે ભાર્યામ, સુતાથી લબ્ધે સુતમ, વિતાથી લબ્ધે લબ્ધે વિર્યા, રાજ્ય ભ્રષ્ટા નિજમ રાજ્યમ, પદ ભ્રષ્ટા નિજમ પદમ, જે જોઈએ બધું જ મળી જાય. પણ આપણી શ્રદ્ધા છે અનંત શ્રદ્ધા નથી, સીમિત શ્રદ્ધા છે, સીમિત. આપણી શ્રદ્ધા જ્વલંત નથી, જળહળતી નથી. આપણી શ્રદ્ધાની અંદર ખામી છે. આકરણી તોપી, મહી તોપી, નિરીક્ષિત તોપી કે ભગવાન આપણે જોયા, આપણી સમસનમાં બેઠો, દેશના સાંભળી, આપણો સ્પર્શ કર્યો, આપણી વાણી સાંભળી, પણ મારી અંદર રહેલો જે મોહ છે ને એ મોહ હજી સુધી મોહના બંધનો તૂટ્યા નહીં. મારી અંદર હજુ પણ સુધી પણ મોહના બંધનો તૂટ્યા નહીં. પેલા એક મુસલમાન ડાકુ, એનું નામ માધોજી, માધોજી સૌરાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર બજાણા અને પીપળી ગામ છે, બજાણા અને પીપળી બે વચ્ચે 6 માઇલનું અંતર અને 3 માઇલ બેની વચ્ચે ત્રીજા માઇલે એક ઘડિયાળી તલાવડી છે. ઘડિયાળી તલાવડી અને ત્યાં ડંકા પડે એટલે બે બાજુ હમરાય, આમે હમરાય અને આમે હમરાય. હવે એ પીપળી ગામની અંદર એક માધોજી કરીને રહે છે. માધોજી એ મુસલમાન છે જાતનો, અને જત મુસલમાન કહેવાય એટલે બહુ પરાક્રમી હોય, બહુ રણાયક હોય, તો જત મુસલમાન. આખા 24 એ 24 ગામો એની આજુબાજુના બજાણા સ્ટ્રીટના, અને 24 એ 24 ગામોની અંદર એ ફેમસ થઈ ગયેલો, પંકે ગયેલો હતો કે ડાકુ છે, ચોર છે, લૂંટારો છે, વ્યભિચારી છે, માંસાહારી છે, બધું જ છે. હવે એની પાસે એક માણકી ઘોડી હતી, માણકી. એ માણકી ઘોડી લઈ અને જ્યાં જવું હોય ત્યારે પહોંચી જાય અને ચોરી કરી અને વળી પાછો સવારે આવી અને પોતાના ગામની અંદર ઘરની અંદર આવીને રહી જાય. એને સમાચાર મળ્યા કે શૈવ સંપ્રદાયના નાગા બાવાઓની જમાત 100-125 બધા નાગા બાવા આવ્યા છે અને આ ઘડિયાળી તલાવડી છે ત્યાં એને પડાવ નાખેલો છે. એના માણસો મારફત ખબરી દ્વારા એને સમાચાર મળી ગયા કે એમની પાસે એ તેજન ઘોડી છે, તેજન. એ તેજન ઘોડી બહુ લક્ષણ વાળી છે એ પણ જાણતો હતો, એટલે કે મારે આ તેજન ઘોડીની ચોરી કરવી છે, રાત્રે નીકળું અને ચોરી કરીને લઈ આવું આ ઘોડીને. એ સરકતો સરકતો ત્યાં આજુબાજુની તળાવની બહાર હતા, બાવળના ઝાડ હતા. એ સૂતો સૂતો સરકતો 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 જાય છે. જે મુખ્ય જે મહંત હતા એની એક રાવટી એટલે તંબુ તાણેલો હતો, એની બહાર બે નાગા બાવા ચોકી કરતા હતા, એની બાજુની અંદર પેલી તેજન ઘોડી હતી અને પેલો નીચે સરકતો 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 જ્યાં નજીક આવે છે એટલે પેલી તેજન ઘોડી અંધારાની અંદર અને સરકતો આવતો જોઈ લીધો એટલે એકદમ હણહણાટ એને ચાલુ કર્યો, હણહણાટ ચાલુ કરી એટલે અંદર રહેલા ઘણા જે મુખ્ય મહંત હતા ને સમજી ગયા કે આ હણહણાટી શેની છે. એ ઉભા થઈને બહાર આવ્યા, બહાર આવ્યા અને જે બાજુ પેલીનું મોડું હતું ને ત્યાં જુએ છે તો કે પેલું સરકી ને દૂરથી આવી રહ્યો છે. એટલે તરત જ એમણે અવાજ કર્યો કે બચ્ચા ઈસ તરફ આજા, બચ્ચા ઈસ તરફ આજા. એને બોલાવી લીધો
એટલા બંને જે બાવા ઉભા હતા હાથમાં ચોકીદારી કરવા માટે એમને કીધું કે આપ વહાણ છાવણી કે અંદર ચલે જાઓ, એમને સામે મોકલી દીધા. હવે આ બાજુ એને બોલાયો, પેલો માધોજી વિચાર કરે છે, માધોજી વિચાર કરે છે કે એમણે મને જોઈ લીધો અને મળવા માટેનું આમંત્રણ આપી દીધું, પણ કે કઈ વાંધો નહીં, કે જવ તો ખરો, મળો તો ખરો, શું કહેશે, શું કરશે. એ માધોજી ગયો, એની સામે ગયો કે બેટા, કે તારી પાસે માણકી ઘોડી તો છે જ ને, તો પછી શા માટે કે તું મો પાસની અંદર બંધાયેલો છો, તું ઘોડી લેવા માટે આવ્યો છે ને, લે આ ઘોડી લઈ જા, કે જા લઈ જા, તારે જોઈએ છે ને. પેલો માધોજી તો અવાચક થઈ ગયો, ત્યાં બાપુને ખબર પડી ગઈ કે હું અહીંયા આવ્યો છું સેના માટે, આ રાવણીની અંદર તંબુની અંદર હું સેના માટે આવ્યો છું. વાણીનો જાદુ એવો થયો, એ દ્રષ્ટિ એવી પડે છે પેલા મહંતની, એ દ્રષ્ટિ પડી, વાણી પડી, એટલે પેલો માધવજી વિચારમાં પડી ગયો કે આવા તો સંત મેં ક્યાંય જોયા નથી. આ 24 ગામોની અંદર હું ડકેતી કરું છું, ચોરી લૂંટ ધારપાડું કરું છું, પણ કે આવા સંત જોયા નથી. દરેક માણસ પોતાની માલ મિલકત બચાવવાનો પ્રયત્ન કરે. આપણા ઘરની અંદર પણ જો ક્યાંક આવી જાય તો આપણે તરત જ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દઈએ કે ભાઈ જરા અહીંયા આવી જજો, લોકેશન બતાવી દીધો, ફોન થઈ ગયો. પણ કે તારે જોઈએ છે આ તેજન ગોળી લઈ જા, કે તારી પાસે માણકી ગોળી તો છે કે, એટલે પેલો તો એકદમ એની આંખોમાં આગ મિલાવે છે અને સીધે સીધો પેલા મહંતના પગની અંદર પડી જાય છે. આ માધોજી એ મહંતના પગની અંદર પડે એટલે એને હાથ પકડીને ઉભો કરે છે, એનો હાથમાં હાથ રહે છે, એને રાવટીની અંદર લઈ જાય છે. ત્યાં અગ્નિ જે ધૂણો હતો, ધૂણો એ ધૂણાની અંદરથી રાખ લે છે, એ રાખ એના લલાટની અંદર ભભૂતી લગાવે છે, જોળીની અંદર હાથ નાખે અને એક પથ્થર લે છે અને એ પથ્થરનું નામ છે શાલિગ્રામ. શું છે એ પથ્થરનું નામ છે? શાલિગ્રામ. એ નાનો પથ્થર, ગોલ્ડ લગોડી જેટલો પથ્થર લીધો અને એના મોઢાની અંદર મૂકી દીધો કે બેટા આ પામર કામ કરવાની જરૂર નથી, કે આ તારો છેલ્લો જન્મ છે તારો, તું તપ અને ત્યાગના માર્ગે ચડી જા, કે આ બંધનમાંથી તું મુક્ત બની જા. એ મોઢામાં શાલિગ્રામ મૂક્યો, અહીંયા ભભૂતિ કરી, પોતાના હાથની અંદર જે રુદ્રાક્ષનું બ્રેસલેટ હતું એ રુદ્રાક્ષનું બ્રેસલેટ કાઢી અને એના હાથની અંદર પહેરાવી દીધું અને જાણે પેલા માધવજીને તો એવા અગોચર વિશ્વની અંદર એવા એવા દ્રશ્યો એને દેખાવા માંડ્યા કે ચોરી શું છે, લૂંટ શું છે, માંસાહાર શું છે, દારૂ શું છે, કે આ વ્યભિચાર શું છે, બધું જ ભૂલી ગયો. એને વળી પાછો એને હાથ પકડી અને લઈ ગયા પેલા ઘડિયાળી તલાવડી પાસે જ્યાં હતા, એ તલાવડી પાસે એના ગામ તરફ મુખ કર્યો, પાછળ એક ડબ્બો માર્યો કે જા તું હવે. એક ડબ્બો મારીને એને એના ઘરની અંદર પાછો મોકલી આપ્યો. આ પ્રક્રિયાને શક્તિપાત કહે છે. શું કહે છે? શક્તિપાત કહે છે. શક્તિપાત એટલે તમે જે વાયણા સંદેશાઓ, વાયણા લેશો, વાયણા પ્રસાદ કરાવશો, જે કહી અને જે વાણીને સ્વીકાર કરવા માટેની તમારી તૈયારી બતાવી. વાયણા એટલે વાંચના, વાયણા એટલે વાંચના, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા, એ પાંચ પ્રકારો જ્ઞાનના છે. આ વાચના છે, એ વાચના અમે લઉ, અમે લઈએ વાચના, એટલે અમે કીધું જાઓ શરીર લેજો, તમારી સ્થિરતા હોય ત્યાં સુધી તમે વાચના લેજો, એટલે અહીંયા તમે વાણી સાંભળજો. પણ ક્યાં સુધી? જાવ શિરી, એટલે કે જ્યાં સુધી તમારી શરીરની સ્થિરતા હોય ત્યાં સુધી. તમારી શરીરની સ્થિરતા ન હોય તો તમારે અહીંથી ઉભા થઈ અને રૂમ પર જતું રહેવાનું. હાજતે જવું જોઈએ, કે જવું જોઈએ, કે જવું જોઈએ, કે કઈક અડચણ છે શરીરમાં, એટલે વાયણા એ સાંભળવા માટે. હવે પેલો પણ ધબ્બો માર્યો એને, શક્તિપાતની ક્રિયા કરી, એટલે ઘરની અંદર ગયો અને એની જે રૂમ હતી, ઓરડો હતો, એની અંદર જઈને સુઈ ગયો. સવાર પડી એટલે એની પત્ની આવી, પત્ની આવીને એને ઢંઢોળે છે, જગાડે છે, છતાં પણ માધવજી ઉઠતો નથી. પેલી પત્ની છે ને જુએ છે, જરા ધારીને જુએ છે, પૂછે છે કે રાતે ક્યાં ગયા હતા? શું પૂછે? રાતે ક્યાં ગયા હતા તમે? પેલો કશું જવાબ આપતો નથી, બોલતો નથી.
वही पाजे अजवाड़ो थो आजूबाजू वाला लोग ने भेगा कर जुओ ने आकाशो कहीं बोलता नहीं चालता नहीं बता भेगा थी गया आजूबाजू अंदर जुए थे क्या माधोजी ने कई चौक्स थी गये कई वड़गाड़ थी गये कि कई के थी गये એટલે જે કોઈ હકીમ હોય ભૂવા હોય માંત્રિક હોય કોઈ દોરાર આવે ને કોઈ તાવીજ લાવે ને બધું લાવી અને એને બાંધે છે કે એમ કરતા માધોજીને સારું થઈ જાય પણ માધોજીને તો સારું થઈ ગયું છે ભાઈ માધોજીને હવે અહીંયા બેઠા બેઠા એને અખિલ બ્રહ્માંડ 14 રાજલોકની અંદર એને દર્શન થાય છે 14 રાજલોકના અહીંયા બેઠા બેઠા એને દર્શન થાય છે અંદરથી મોહના આવરણો જે હતા ને એ આવરણો દૂર થઈ ગયા હવે કોઈ પત્ની નથી હવે કોઈ પુત્ર નથી હવે કોઈ આ ઘર નથી હવે કોઈ મિલકત નથી બસ આમને આમ બેસી ગયો એટલે પેલા જે વિધિ કરવા માટે આવે ને એ વિધિ કરવા માટે કે જો ભાઈ એને લાકડીઓ મારવી પડશે જરા પ્રહાર કરવો પડશે શું કરવું પડશે અંદર જે પેટું છે બહુ સજ્જડ પેટું છે એને કાઢવા માટે લાકડીનો પ્રહાર કરવો પડશે એ પત્ની કે જે કઈ વાંધો નહીં કે શું પ્રહાર કરવો પડે તોય પણ એમ કરતા હાજા તો થાય હાજા કરવા માટે પત્ની એને પ્રહારો કરાવે છે છતાં પણ આ ચૂકે છે કશું કરતો નથી એની અંદર એવી સમતારૂપી વેરણી અંદર પ્રગટ થઈ ગઈ છે હવે એને એટલે એમને એમ બેઠેલો જ રહે છે અને કશું જ કરતો નથી કોઈ જવાબ આપતો નથી ખાલી આમને આમ આકાશ સામે આમને આમ જોયા કરે છે આમને આમ આકાશ સામે આકાશ અનંત છે આ સંસાર અનંત છે કાળ અનંત છે અને એની અંદર અનંતી વાર જન્મ લીધો 84 લાખ જીવ યોનિમાં અનંતી વાર જન્મ લીધો હવે એનો અંત કરવાનો છે અનંતાનો અંત કરવાનો છે પણ એ અનંતાનો અંત કેવી રીતે થાય તો કે સાચું મિચ્છામી દુકડમ થાય સાચા કમત ખામણા તમારા થાય તો તમારા અનંતાનો અંત આવે બાકી અનંતાનો અંત આવે નહીં ક્ષમાપના કમત ખામણા 8મો દિવસ પર્યુષણનો એ તમારી એક્ઝામનો તમારી પરીક્ષાનો એમાં જો પાસ થયા તમે તો તમારો પરલોક સુધરી ગયો તમારો પ્રભાવ સુધરી ગયો અને નહીં તો નહીં આ પ્રમાણેની વાત તો માધવજીને અંતર ધ્યાન લાગી ગયું છે હવે સંસારમાં કોઈ રસ રહ્યો નથી પેલી પત્નીએ 1 મહિનો 2 મહિના બધા પ્રયત્નો કર્યા આ તો આમને આમ છે કઈ ખાવાનું નહીં કઈ પીવાનું નહીં પેલા મિત્રો આવે એના મિત્રો મળવા માટે આવે રોટલો લાવે છાશ લાવે એને એમાંથી લેવું હોય તો રોટલો ને છાશ લઈ જાય પણ બીજું કઈ નહીં નાવાનું નહીં કશું ક્યાંય જવાનું નહીં અને એમને મેલના થર જામ્યા છે એના એ જ કપડા એના 2 મહિના થયા એની પત્નીને લાગ્યું કે હવે કઈ આને કઈ સાજું સારું કઈ થઈ શકે એવું છે નહીં એટલે એને જે માયા મૂડી હતી ને એ પેટી પટારા ભરી અને એ પોતાને ત્યાં પિયર જતી રહી હવે આ બાજુ ઘર રેડો જે લોકો આવે માધવજીના ઘરમાંથી જે કઈ હાથમાં આવે ને એ બધું ઉચકી ને બધું બધું તને ઘેર લેતા જાય માધવજી જોયા કરે છે ખાલી બસ જોયા કરે છે નાતા દ્રષ્ટા ભાવની અંદર આવી જાય છે માણસ જેમ આપણે જે બધી વાત આવે છે ઔષધ વ્રત ની અંદર સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક મૌન ધરીને રહ્યો એ ઔષધ ની અંદર રહેલા શેઠે જ્યાં ચોરો આવે છે ઘાસડી બાંધે છે પોટલા બાંધે છે દર દાખી નો જર ઝવેરા બધું લઈ જાય છે સુવ્રત છે ઔષધ ની અંદર છે કશું જ બોલતા નથી બસ મારે અત્યારે ઔષધ છે અને ઔષધ એટલે કે મારે સાદું જીવન જીવવાનું છે અકિંચન બનીને જીવવાનું છે એટલે માધવજી ની પત્ની ગઈ માધવજી ના ઘરના બારના કાઢીને લોકો લઈ ગયા રાત રચીલો કાઢીને લઈ ગયા પણ માધવજીને હવે કાંઈ સાથે કાંઈ કરતા કાંઈ નિસ્બત નથી અમદાવાદ મણિનગર ની અંદર વૈદ્ય નરગેરામ જાદવજી હતા શાસ્ત્રી અને એમણે આ ઘટના સત્ય ઘટના જે લખેલી છે આ છેલ્લા 100 વર્ષ પહેલા બનેલી આ સત્ય ઘટના છે આ વાર્તા નથી સ્ટોરી નથી આ સત્ય ઘટના છે કે જયારે ગુરુના તમને દર્શન થાય છે તમે ગુરુના દર્શન કરવા માટે જાવ છો ગુરુ તમારી સામે આમ જુએ છે વાણી તમે કે જે ધર્મલા અને પછી વાસ્કેતના વટવામાં હાથ નાખે અને તમારા મસ્તક ઉપર વાસક છે નાખે છે અને સ્પર્શ કરે છે એક દ્રષ્ટિ પડે છે એક વાણી અને એક સ્પર્શ ત્રણ વસ્તુ તમારી સાથે ગુરુ ભગવાન જે કરે છે એના માધ્યમથી તમારા મોહના જે આવરણો હોય છે ને એ મોહના આવરણો કર્મોના જાળા જે છે એ ભેદાઈ જાય છે તમારા અને એ જ પ્રમાણે માધવજીને થયું 12 વર્ષ સુધી સમાધિ ની અંદર કેટલા વર્ષ સુધી આમને આમ 12 વર્ષના વાણા ની ચૂક્યા 12 વર્ષ એ સમાધિ ની અંદર રહ્યો અને પછી એ કાળધર્મ પામ્યો પણ એને સંસારની અંદર કોઈની સાથે કઈ લેવા દેવા નથી
જેને કહેવાય કે કૃતકૃત્ય, કે જે કઈ સંસારમાં કરવાનું હતું ને એ બધું કરી લીધું. હજુ તમારે તો ઘણું બધું કરવાનું બાકી છે ને. અહીંથી જશો પછી કામનું લિસ્ટ બનાવી દેજો, અહીંથી ઘેર જઈને મારે શું કરવાનું છે. બધા પેન્ડિંગ કામો હશે ને તમારા, એ પેન્ડિંગ કામો તમે લિસ્ટ કરી દેજો. હા, હજુ મારે કરવાનું બહુ બાકી છે. ભલે આ પરિસ્થિતિ થઈ ગઈ છે, ભલે એ પડાવ ઉપર પહોંચી ગયા છે, 65 થયા છે, 67 થયા છે, 70 થયા છે, અને છતાં હજુ ઘણા બધા કામો કરવાના બાકી છે. મનની અંદર શું ભાવનાનો ભાવ, ખરેખર આવો અણમોલ ધર્મ, આવો હપ્તામાં સૂત્ર, આવા આદિનાથ પરમાત્મા, આવું શરણું એ તમને મળવાનું નથી.